નવું ટેન્ડર ડિઝાઇન કરવા માટે એનઆઈટી આપણે અપ્લાય કરી દીધી. જો બે વસ્તુ આ ટેન્ડર ટર્મ્સ એન્ડ કન્ડિશન એ બાય ડિફોલ્ટ આવી જાય છે. હું ઓનલાઈન મીટિંગ છે અને કોપી ટેન્ડરનો જ ઉપયોગ કરું છું. જો નવું ટેન્ડર જો ડિઝાઇન નવું કરવું હોય તો સ્ટેજીસ એ બધું આપણે ક્રિએટ કરવું પડે. પણ આપ જાણો છો એમ આટલા વર્ષોથી ઓનલાઈન ટેન્ડરિંગની પ્રોસેસ ચાલે છે અને ઓલમોસ્ટ જે બી એક્ઝિક્યુટિવ અત્યારે પાર્ટિસિપેટ છે બધાના ત્યાંથી ઓલરેડી ટેન્ડરિંગની પ્રોસેસ ચાલે જ છે, જેથી હું કોપી ટેન્ડર હું કરીને કેવી રીતે સમય બચાવી શકાય એ એક સીધો રસ્તો એ જ બતાવું છું. કોપી ટેન્ડર કરવાનો, એનઆઈટી ક્રિએટ કર્યા પછી કોપી ટેન્ડર, આપણા જે બી જૂના જે બી ટેન્ડર હશે અહીંયા આપણે ડિસ્પ્લે કરશે. અહીંયા મારા ટેસ્ટના બતાવે છે આપણે આપણા ડિપાર્ટમેન્ટમાંથી જે બી ટેન્ડરો થયા હશે એ ડિસ્પ્લે કરશે. અહીંયાથી કોઈ પણ ટેન્ડર આપ અહીંયાથી સિલેક્ટ કરો, કોપી સિલેક્ટેડ ટેન્ડર, ઓકે. અહીંયા આપણે પૂછે છે કે ટેન્ડર જે જૂનું ટેન્ડર આપ સિલેક્ટ કર્યું છે એ ટેન્ડરમાંથી આપને શું કોપી કરવું છે. તો જનરલી ત્રણ વસ્તુ જે છે, ચાર વસ્તુ જે આપને કામ લાગે છે. ટેન્ડર ડોક્યુમેન્ટ દરેક ટેન્ડરે ચેન્જ થઈ જતા હોય, જો રી ઇન્વાઇટ બી હોય છતાં પણ એની ડેટ્સ જે છે એ તો ટેન્ડર ડોક્યુમેન્ટમાં ચેન્જ થતી હોય. એટલે થર્ડ ઓપ્શન જે છે સ્ટેજીસ વિથ એટેચમેન્ટ અને સ્ટેજીસ વિથ ફોર્મ્સ વિથ એટેચમેન્ટ. આ બે વસ્તુ ટેન્ડર જ્યારે કોપી કરતા હોય ત્યારે કરવાનું બી વન ટેન્ડર માટે. જો આઇટમ વિથ ટેન્ડર હોય અને સેમ તમારો રી ઇન્વાઇટ હોય તો તમે આ સબ વર્ક એન્ડ બીયુક્યુ આઇટમ બી કોપી કરી શકીએ. એ જો આપણે અત્યારે સમય રહેશે તો એક બીયુક્યુ આઇટમ રેટ વાળું ટેન્ડર બી આપણે ડિઝાઇન કરીશું. સ્ટેજીસ આ બે વસ્તુ મેં કોપી કરી, સેવ એન્ડ કન્ટિન્યુ. સક્સેસફુલી કોપી થઈ ગયું, કન્ટિન્યુ. સ્ટેજીસ એ કોપી થઈને આપણી પાસે તૈયાર બની ગયું. અહીંયાથી અપલોડ શું કરવાનું છે, માત્ર ટેન્ડર ડોક્યુમેન્ટ. સિમ્પલ વે છે જેમ આપણે મેલ આઈડીમાં ટેન્ડર ડોક્યુમેન્ટ એટેચ કરીએ છીએ, સેમ વે આની અંદર બી આપણે ટેન્ડર ડોક્યુમેન્ટ એટેચ કરવાના છે. ક્લિક કરવાનું, આપનું ટેન્ડર ડોક્યુમેન્ટ આપણા કોમ્પ્યુટરમાં જ્યાં બી હોય ત્યાંથી એ પાથ કે ફાઇલ સિલેક્ટ કરવાની. હું એક ટીસ માટે એક ડોક્યુમેન્ટ લઉં છું, આ ફાઇલ જે છે એ મેં સિલેક્ટ કરી, ફાઇલનું નામ જે મેં કોપી કરી લીધું, ઓપન ઉપર ક્લિક કરવાનું, એન્ટર ફાઇલ ડિસ્ક્રિપ્શન. અહીંયા ટાઈપ બી કરી શકો છો અથવા જે બી ફાઇલનું નામ છે અહીંયા એન્ટર કરવાનું. એટેચ ડોક્યુમેન્ટ્સ જે એક્ઝિક્યુટિવની ડિજિટલ સિગ્નેચરથી આપ લોગિન થયા છો એ ડિજિટલ સિગ્નેચર બતાવશે આપને, ઓકે કરવાનું. એટેચ થયેલી ફાઇલ એ એટેચ થઈને નીચે આપને શો કરશે, બતાવશે આ ફાઇલ એક એટેચ થઈ ગઈ એ અહીંયા શો કરશે. જે મેં શરૂઆતમાં આપને કીધું હતું કે એટેચ ફ્રોમ કોમન ફોલ્ડર, ડિપાર્ટમેન્ટમાં સ્પેસ આપેલી છે ડોક્યુમેન્ટ લાઇબ્રેરીની, જે અહીંયાથી મેં આપને બતાવી દીધું છે લિંકમાં અપલોડ ડોક્યુમેન્ટ્સ. આપણા એવા જે કોઈ ડોક્યુમેન્ટ છે એ કોમન ડોક્યુમેન્ટ છે જે દરેક અંદરમાં એનો ઉપયોગ થાય છે એટેચમેન્ટ માટે, તો આપણો સમય બચે એટલા માટે ક્લિક હિયર ટુ એટેચ ફ્રોમ કોમન ફોલ્ડર. એમાંથી તમે ડાયરેક્ટલી એને એટેચ કરી શકો છો કે જેથી આપણો સમય બચી જાય. અહીંયા મેં અગાઉથી એટેચ કરી રાખેલા છે, હું ક્લિક કરી ઇન્સર્ટ કરીશ તો ઓટોમેટિકલી તે થઈ જશે. દરેક વખતે મારે ટેન્ડર ડોક્યુમેન્ટ એટેચ કરવાની જરૂર પડે નહીં. ડોક્યુમેન્ટ
डॉक्यूमेंट अटैच થઈ ગયા પછી કન્ટિન્યુ આ ચાર વસ્તુ જે છે એ ગ્રીન થઈ ગયું એટલે આપણો જે ગ્રીન ટેન્ડર ની જે પ્રોસેસ નો નોર્મલ પ્રોસેસ હતી એ કમ્પ્લીટ થઈ ગઈ હવે ટેન્ડર ઓપનિંગ ની તારીખ અને જે સ્ટેજીસ છે એની અંદર ડેટ્સ અને ફોર્મ્સ કયા કયા છે એ આપણે જોઈ લઈએ એના માટે ટેન્ડર સ્ટેજીસ અહીંયા આપણે કોપી ટેન્ડરનો ઉપયોગ કર્યો છે એટલા માટે બંને સ્ટેજ આપણને તૈયાર મળી ગયા છે માની લો કે કોપી ટેન્ડરનો ઉપયોગ ન કર્યો હોય તો ટેન્ડર સ્ટેજીસ ઉપર જે અહીંયા હતું જેના ઉપર ક્લિક કરીને અહીંયા આવે આપણે ટેન્ડર સ્ટેજીસ टेन्डर नो ओपनिंग टेन्डर क्लोज थया पछी तारीख हो एक खास ध्यान रखो विजिबल टू सप्लायर नॉट विजिबल टू सप्लायर अरे प्राइस की तारीख आपने विजिबल टू नॉट विजिबल टू सप्लायर रखी प्राइस बिल की तारीख आपने ना भी रखी हो तो अभी आप रख सकते हो इम्यूनेशन डिपेंडेंसी એટલે एक स्टेज ओपन रहा पची बीजो स्टेज ओपन था प्रीलिमिनरी स्टेज ओपन था पची टेक्निकल स्टेज ओपन था अहियां थी आप जाते स्टेज जो क्रिएट करवा हो तो एक करी सको छो अहियां आपणे कॉपी टेन्डर नो उपयोग करवो छे एटला माटे आपणे बी वन टेन्डर मां मात्र बे स्टेज की जरूर होय छे प्रीलिमिनरी स्टेज मां टेन्डर की ईएमडी अने सेकंड ट्रायल कॉमर्स स्टेज मां प्राइस જે કોપી કરવાનો સ્ટેજ છે તે પ્રિલિમિનરી સ્ટેજ જૂનું ટેન્ડર છે તારીખો જૂની બતાવે છે તો સૌથી પહેલા તો એ ડેટ જે છે એ અપડેટ કરવાની અહીંયાથી પ્રિલિમિનરી ટેન્ડર એડિટ સ્ટેજ તો ક્લિક કરશો પેન્સિલ ઉપર એડિટ ઉપર એટલે ડિટેલ અહીંયા આવી જશે જે આપણી ઓપનિંગની તારીખ ટેન્ડર ડોક્યુમેન્ટમાં તમારે મેન્શન કરેલી છે એ ઓપનિંગની તારીખ અહીંયાથી આપ ચેન્જ કરી દેવાની તારીખે 6 વાગ્યા સુધી ટેન્ડર ક્લોઝિંગ છે એટલે ઓપનિંગ ની તારીખ એના પછીનો કોઈ પણ તારીખ અને સમય તમે લઈ શકો છો જો સારા પછી પ્રિલિમિનરી સ્ટેજ ઓપન થતો હોય તો એના પછીનો સ્ટેજ એ 10:30 પછી જ ઓપન થાય એટલે 10:30 ને 5 મિનિટ ડિફરન્સ રાખીને આપણે 10:35 કરી લઈએ विजिबल टू सप्लायर अथवा तो नॉट विजिबल टू सप्लायर इम्यूनेशन डिपेंडेंसी खास ध्यान रखो जैसे भी आ एडिट करता हूं बे स्टेज छे प्रीलिमिनरी स्टेज ओपन कर्या पछी ज कॉमर्शियल स्टेज ओपन थाय एना माटे आ डिपेंडेंसी छे जो हूँ अहींथी आ वस्तु काढी नाखू अने ज्यारे ओपनिंग आप करो त्यारे ओपनिंग में जो अहींथी डिपेंडेंसी न आपेली होय तो भले सिस्टम पर आप प्रीलिमिनरी स्टेज में क्वालिफाई डिस्क्वालिफाई करो परंतु जो इम्यूनेशन डिपेंडेंसी न आपेली हो तो ये डिस्क्वालिफाई की इफेक्ट नहीं आवे ने प्राइस पे वगैरह ओपन थी એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખવાની કે ઇમ્યુનેશન ડિપેન્ડન્સી નેક્સ્ટ સ્ટેજ જે બી છે પ્રિલિમિનરી સ્ટેજ ઓપન થયા પછી કોમર્શિયલ સ્ટેજ ઓપન થાય એ ખાસ ધ્યાન રાખવાનું બંનેની ડેટને આપણે વેરીફાઈ કરી લીધી નવી જે આપણા ટેન્ડર પબ્લિશ કરવાનું છે એ પ્રમાણે કરી લીધી પ્રિલિમિનરી સ્ટેજમાં આપણે બે ફોર્મ મુકતા હોઈએ ટેન્ડર ફી અને ઈએમડી
ત્યાં જઈને આપ એડિટ કરી શકો છો જે બી ચેન્જ.